આપણા ચહેરાની ચમક ઉડાડી દે અને સતત આપ ટેન્શનમાં રહો તેવા સમાચાર છે કારણ કે ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી ચાંદી પૂરા વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે અને દિવસે દિવસે બાળકોના મોતનો આંકડો વધી રહ્યો છે શંકાસ્પદ જે કેસ સામે આવી રહ્યા છે ને આ સાથે જ શંકાસ્પદ મોતનો જે આંકડો સામે આવી રહ્યો છે તે જ ચિંતા વધારી રહ્યો છે ત્યારે સમજી શકો છો કે જો પુણે મોકલેલા જે રિપોર્ટ છે એ સાચા ઠર્યા તો શું હાલ અત્યારનો જે આંકડો આવ્યો છે તે ચોંકાવનારો આંકડો છે ચાંદીપુરાના શંકાસ્પદ કેસના આંકડા વધારી રહ્યા છે કુલ કેસ રાજ્યમાં છે અને જેની સામે મોતનો આંકડો પણ ઓગણીસ છે એટલે કે જેટલા કેસ છે તેનાથી અડધાના મોત થઈ ચૂક્યા છે અને મોતની જે સંખ્યા છે તેમાં બાળકો છે એટલે કે બાળકોને બાળકોનો ભોગ

સૌરાષ્ટ્રથી લઈ અને ઉત્તર ગુજરાત સુધી આ જે વાયરસ છે તેણે હાહાકાર મચાવેલો છે અને તેમાં પણ જામનગરમાં અત્યારે કેસ નથી દેખાઈ રહ્યો રાજકોટમાં પાંચ શંકાસ્પદ કેસ છે આ સાથે મોરબીમાં ત્રણ જેટલા કેસ છે જેની સામે મોતનો આંકડો પણ સામે આવી રહ્યો છે શંકાસ્પદ આ મોતના આંકડા છે સુરેન્દ્રનગરમાં પણ એક કેસ એકના મોતની ખબર સામે આવી છે અમદાવાદમાં પણ ચાર કેસ બેના મોત આ સાથે ખેડામાં પણ એક કેસ છે હજી મોતનો આંકડો શંકાસ્પદ સામે નથી આવ્યો ગાંધીનગરમાં પણ બે કેસ આવ્યા છે એકનું મોત આ સાથે જ આપણે જોઈએ તો મહેસાણામાં પણ બે જેટલા કેસ છે જેમાં એકનું મોત થઈ ચુક્યું છે સાબરકાંઠામાં નવ કેસ છે અને બેના મોતનો આંકડો સામે આવી રહ્યો છે અરવલ્લીમાં ચાર કેસ ત્રણના મોત મહીસાગરમાં એક કેસ અને એકનું મોત છે આ સાથે પંચમહાલમાં પણ પણ બે કેસ સામે આવ્યા છે છે સવાલ હવે એ કે આનાથી કેવી રીતે તંત્ર અત્યારે માથું ખંજવાળી રહે છે સેમ્પલ અત્યારે લેવામાં આવી રહ્યા છે જ્યાં જ્યાં આ કેસ સામે આવ્યા છે મોટા ભાગના જે લોકો છે એ લગભગ ખેતરની આસપાસ તેમનો ઘર જે છે એ ગારાવાડા કાદવવાડા એટલે કે માટીથી જે બનેલા હોય છે તે જ અને એ માખીઓથી આ જે ચાંદીપુરા વાયરસ છે તે ફેલાઈ રહ્યો છે સેન્ડ ફ્લાયથી આ ફેલાઈ રહ્યો છે માટે તંત્ર આવી જગ્યા ઉપર અત્યારે દવાનો છંટકાવ કરી રહ્યું છે આ સાથે જ પ્રિકોશન્સ લેવામાં આવી રહ્યા છે અને આ કેસ જે આવી રહ્યા છે શંકાસ્પદ અને મોતનો આંકડો ન વધે તેને લઈને પણ ખાસ તકેદારી રાખવાની વાત કરવામાં આવી છે કારણ કે ગુજરાતમાં જ આ ફક્ત કેસ નથી અન્ય રાજ્યમાંથી પણ કેસ સામે આવી રહ્યા છે ત્રણ જેટલા કેસ આવ્યા છે જેમાંથી એકનું મોત થઈ ચૂક્યું છે એટલે કે રાજ્ય સ્થાન અને આસપાસના રાજ્યમાંથી કોઈ અહીંયા સારવાર લેવા માટે આવ્યું હોય આ ચાંદીપુરા વાયરસ નો જે ભોગ બન્યું છે તે તો તેને લઈને પણ અત્યારે તકેદારી રાખવામાં આવી રહી છે ખાસ કરીને નવ મહિનાથી લઈ અને ચૌદ વર્ષનું જો આપનું બાળક છે તો આપે ખાસ તકેદારી રાખવાની જરૂર છે ગારા કીચડથી બચાવવાની જરૂર છે આપના બાળકને રેતીમાં બહાર રમવા ન મોકલો ફ્લૂના લક્ષણ હોય તો જરૂરથી આપ ડોક્ટરની સલાહ લો સામાન્ય તાવ તેને ગણવાની ભૂલ ન કરતા નહીતર આ વાયરસ એટલો ભયંકર બનશે કે જે જીવતું જાગતું આપનું બાળક છે તેનો ભોગ લેતા આ વાયરસ નથી વિચારતો આપના બાળકોની ચિંતા આપે જાતે કરવાની છે ચાંદીપુરાથી બચાવવાના છે